3 ઓક્ટોબર 2001 ના રોજ ગુજરાત સરકારના સિનિયર મંત્રી નીતિન પટેલ એરપોર્ટ પર ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી નરેન્દ્ર મોદીને રિસીવ કરવા રાહ જોતા ઊભા હતા. પ્લેનમાંથી ઉતરીને મોદીને નીતિનભાઈ ગાંધીનગર લઈ ગયા અને પછી 7 ઓક્ટોબરે નરેન્દ્ર દામોદર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા. એ વાતને 11 દિવસ પહેલા બરાબર 20 વર્ષ થયા છે. હાલ સમગ્ર દેશમાં બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા પીએમ મોદીના સફળ નેતૃત્વના 20 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે રાજકોટ શહેર ભાજપ દ્વારા આજે પીએમ નરેન્દ્ર મોદીને અભિવાદન કરતા 75,000 જેટલા પોસ્ટકાર્ડ મોકલવામાં આવ્યા હતા. આજે જે પોસ્ટકાર્ડ મોકલવામાં આવ્યા છે, મોદી સાહેબને સત્તા જે સંભાળી, ધુરા સંભાળી સમાજના કલ્યાણ માટેની, એને 20 વર્ષ પૂરા થઈ ગયા છે. મોદી સાહેબ પ્રથમ વખત રાજકોટમાંથી ચૂંટણી લડ્યા હતા અને 13 વર્ષ સુધી સતત રેકોર્ડ બ્રેક મુખ્યમંત્રી તરીકે કામ કર્યું અને ખૂબ સારું કામ થયું. નાના પછાત લોકોને અને ઉદ્યોગને એટલો બધો વિકાસ થયો કે એની કોઈ સીમા ન રહી. એ 13 વર્ષ માટે પણ એના ધન્યવાદ માટેના છે. ઉપરાંત છેલ્લા 7 વર્ષથી કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે જે કામગીરી કરી છે એનો ભૂતોનો ભવિષ્યથી આઝાદી પછી 70 વર્ષમાં આવા વડાપ્રધાન કે આવા મુખ્યમંત્રી કોઈને મળ્યા નથી. એના માટે દેશની જનતા પણ એમનો આભાર માને છે, ભાજપના કાર્યકરો પણ આભાર માને છે, અને મારા જેવા નાના કાર્યકર્તાને મોદી સાહેબ જોડે કામ કરવા રાજ્યસભામાં મળ્યું એ ખૂબ મારા માટે આનંદની ફળ છે. અને રામ મંદિરનો મુદ્દો હોય, કાશ્મીરનો મુદ્દો હોય, 370ની કલમ હોય, આવા જે સળગતા પ્રશ્નો હતા દેશના એ સારી રીતે ઉકેલ્યા છે અને એક પણ લોહીનું ટીપું પડ્યા વિના, એ બહુ સરાહનીય કામ છે. એટલે ભાજપ પક્ષ કાર્યકર્તાઓ આમ પ્રજા વતી હું સૌનો આભાર માનું છું અને મોદી સાહેબને વંદન સાથે વિનંતી કરું છું 2024માં પણ એ જ પોતે જ ફરીથી ધુરા સંભાળે અને કોઈ પણ અધૂરા કાર્ય દેશ માટે રહી ગયા હોય એ પૂરા કરે. અને ખાસ તો વિશ્વમાં જે મોદી સાહેબની સરાહના થઈ છે અને વિદેશ નીતિ જે ખૂબ સારી ચાણક્ય નીતિ અપનાવી છે એનાથી ખૂબ સારું કામ થયું છે અને દેશ વિદેશમાં એમની જે સરાહના થઈ છે ધન્યવાદને પાત્ર છે. અને ભાજપનો પણ જે પરિચય થયો છે અત્યાર સુધી એ આવા વડાપ્રધાન હિસાબે ખૂબ આગળ વધ્યો છે, એના માટે હું સૌનો આભાર. ભરત ભરવાડ સાથે રોહિત ભોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ.